નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રિપી ઈ લર્નિંગ હબમાં આપ દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો રેડી, ચાલો નવા ટોપિક સાથે આપણે શરૂઆત કરીએ. રેડી, જો નેક્સ્ટ ક્વેશ્ચન છે, જો કાપેલું અંતર શૂન્ય હોય તો સ્થાનાંતર. મિત્રો, અંતર શૂન્ય જ્ઞાન આધારિત છે, એકદમ ઈઝી જ છે. કે જો અંતર એટલે શું? અંતર એટલે પથ લંબાઈ. પથ લંબાઈ શૂન્ય હોય તો સ્થાનાંતર શૂન્ય જ હોય. પથ લંબાઈ શૂન્ય હોય તો સ્થાનાંતર શૂન્ય હોય. પણ મિત્રો, આનાથી ઉલટાવેલો ક્વેશ્ચન પૂછે કે જો સ્થાનાંતર શૂન્ય હોય તો પથ લંબાઈ. તો મિત્રો, તો શૂન્ય ન પણ હોઈ શકે. શૂન્ય હોય તો વસ્તુ અલગ છે કે એની જ સ્થિર ઉપર હોય તો સ્થાનાંતર અને પથ લંબાઈ બંને શૂન્ય થાય. પણ એવું બની શકે કે સ્થાનાંતર શૂન્ય હોય પણ પથ લંબાઈ શૂન્ય ન હોઈ શકે. એક આખું રાઉન્ડ હોય, તમે રાઉન્ડના એ બિંદુ ઉપરથી આખા રાઉન્ડ પૂરું કરીને પાછા એ બિંદુ ઉપર આવો, સ્થાનાંતર શૂન્ય પડશે થશે. પથ લંબાઈ વર્તુળના પરિઘ જેટલું થશે, 2πr. એટલે આનાથી ઉલટો ક્વેશ્ચન પૂછાય તો આન્સર બદલાઈ જાય. પણ આ પ્રમાણે જે છે કે અંતર શૂન્ય હોય તો સ્થાનાંતર શૂન્ય જ હોય, ઇઝ રાઈટ? તો શૂન્ય જ હોય એવો જવાબ આપણી પાસે છે, ઓપ્શન એ. આખો જ્ઞાન થિયરીકલ આધારિત છે. મિત્રો રેડી, ચાલો નેક્સ્ટ. ત્રણ કણો પી ક્યુ અને આર, નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ બેટો. ત્રણ કણો પી ક્યુ અને આર એ 10 મીટર ત્રિજ્યાના વક્ર પથ પર ગતિ કરીને આકૃતિમાં દર્શાવેલ બિંદુ એ થી બી બિંદુ સુધી પહોંચે છે. ઓકે, તો પી અને ક્યુ કણ વડે કપાતા અંતરનો ગુણોત્તર મેળવો. પી અને ક્યુ કણ વડે, બે કણ છે, જો એક કણ છે પી, એ બિંદુથી ગતિની શરૂઆત કરીને આ માર્ગે ક્યાં આવે છે? બી પર આવે છે. ચાલો, આ એક માર્ક થયો એક નંબરનો. બીજો જે કણ છે એ પરથી આ ક્યુ કણ છે એ ગતિ કરીને અહીંયા આવે છે. આ અંતર આર હોય, આ અંતર આર હોય. રેડી, એ માર્ગ બીજો થયો. આ એક નંબરનો માર્ગ, અને બે બંને માર્ગ દ્વારા થતું આપણે શું મેળવવું છે? અંતર. બરાબર છે, અંતર મેળવી લઈએ. પહેલી બાબત તો આ એંગલ કેટલો થશે? આ જે એંગલ છે એ પાઈ બાય 2 થશે. રેડી, તો આ જે એંગલ છે થીટા એ પહેલાં મેળવો. ચાલો, મળી જશે. 2π માંથી પાઈ બાય 2 બાદ કરો એટલે એના ઉપરથી હું અંતર મળી જાય. એટલે આપણે મેળવવાનું છે અંતરનો ગુણોત્તર. મીન્સ કે પહેલી બાબત જો ત્રિજ્યા આપી છે, આર બરાબર 10 મીટર, ઇઝ રાઈટ. પછી એક્સપી અને એક્સક્યુ આ બંને કણ દ્વારા કપાતા અંતરનો ગુણોત્તર મેળવવાનો છે, ઇઝ રાઈટ. ચાલો આકૃતિ પરથી પેલા થીટા મેળવો. તો થીટા બરાબર શું છે? ટોટલ એંગલ કેટલો થાય? 2π માઇનસ π/2. 4π માઇનસ π એટલે 3π/2. ઓકે, ચાલો એ મળી ગયું. હવે સિમ્પલ છે કે પી કણ માટે અંતર, તો બેટા ખૂણો બરાબર શું થાય? ચાપ. ચાપ એટલે કયું? એક્સપી છેદમાં આર. તો એક્સપી ઇઝ ઇક્વલ ટુ થીટા ઇન્ટુ આર. થીટા એટલે 3π/2, ઇન્ટુ આર એટલે 10 10 ભાગ્યા 2 એટલે 5. તો એક્સપી ઇઝ ઇક્વલ ટુ થીટા ગુણ્યા આર. થીટા કેટલો મળશે? તો કે 3π/2 ઇન્ટુ આર એટલે 10, 5 × 2 = 10, 15π. રેડી, ચાલો આવી ગયું. ચાલો ક્યુ કણ દ્વારા કપાતું અંતર એટલે એઓ વત્તા ઓબી એટલે આર વત્તા એટલે 20. ચાલો હવે
કણ માટે, ચાલો ક્યુ કણ માટે કાપેલું અંતર એક્સ ક્યુ બરાબર એ થી ઓ એટલે એ ઓ પ્લસ ઓ બી. ઓકે, જોઈ લો આકૃતિ પરથી, એક્સ એટલે આર પ્લસ આર એટલે ટુ આર, હે ને મિત્રો, બે ગુણ્યા દસ. ઓકે, બે ગુણ્યા દસ એટલે વીસ. ચાલો આ વીસ આવી ગયું. હવે ગુણોત્તર લઈ લઈએ, એક્સ પી છેદમાં એક્સ ક્યુ ઇઝ ઇક્વલ ટુ પંદર પાઈના છેદમાં વીસ. જો અહીં ભાગ ઉઠશે, પાંચ ગુણ્યા ત્રણ, પાંચ તેરી પંદર, રેડી, અને અહીંયા ઉઠશે ચાર પંચાવીસ, હે ને, ફોર ઇન્ટુ ફાઈવ. ચાલો ફાઈવ ફાઈવ કેન્સલ, એટલે મિત્રો શું આવી જશે કે એક્સ પી છેદમાં એક્સ ક્યુ ઇઝ ઇક્વલ થ્રી પાઈ બાય ફોર. ચાલો આવો જવાબ છે મિત્રો, જોઉજી, થ્રી પાઈ બાય ફોર, યસ, ઓપ્શન સી, થ્રી પાઈ બાય ફોર આવી ગયું મિત્રો. એકદમ સરળતાથી, થોડુંક વિચારવાનું હો, ક્યાંય પણ અટવાવું તો જોઈ લેવાનું, એકવાર રીવેરીફાઈ કરી લેવાનું કે ક્યાંય અટવાતા નથી ને. ચાલો રેડી, સમજ પડી ગઈ, ચાલો આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન, અલગ અલગ દળ એમ એ અને એમ બી ધરાવતા બે પદાર્થોને બે જુદી જુદી ઊંચાઈ એ અને બી પરથી પડતો મૂકવામાં આવે છે, બે અલગ અલગ દળ ધરાવતા, તો આટલું અંતર કાપવા તે બે પદાર્થને લાગતા સમયનો ગુણોત્તર કેટલો હશે? ટી એ છેદમાં ટી બી આપણે મેળવવાનું છે, હે ને. અહીંયા તમને એક્સ એ બરાબર આપ્યું છે ઊંચા અંતર એ, અને એક્સ બી બરાબર આપ્યું છે બી. ઓકે, પહેલાં તો હું તમને કહી દઉં છું, પદાર્થને તમે શું કરાવો છો, મુક્ત પતન માટે, મુક્ત પતન માટે પ્રારંભિક વેગ ઝીરો હોય, હે ને, પદાર્થ ઉપરથી નીચે પડે છે જોઈ શકો છો સ્પષ્ટ. તો મુક્ત પતન માટે બેટો ગતિનું સમીકરણ, ગતિનું સમીકરણ શું છે મુક્ત પતન માટે? તો કે એક્સ ઇઝ ઇક્વલ ટુ વી ઝીરો ટી પ્લસ વન હાફ જી ટી સ્ક્વેર, રેડી ને મિત્રો. ચાલો વી ઝીરો તો ઝીરો જ છે, તો એક્સ ઇઝ ઇક્વલ ટુ વન હાફ જી ટી સ્ક્વેર. ઓકે, જી અચળ છે મિત્રો, જી અચળ. ઓકે, ચાલો આનો ઉપયોગ કરીને લઈ લો ફટોફટ, એક્સ એ ઇઝ ઇક્વલ ટુ વન હાફ જી ટી સ્ક્વેર તથા એક્સ બી વન હાફ જી ટી બી સ્ક્વેર. ગુણોત્તર લઈ લો, એક્સ એના છેદમાં એક્સ બી, ચાલો બીગડો ગુણોત્તર લેશો એટલે આ બંને ઉડી જશે, લખતો નથી એટલે ડાયરેક્ટલી આવું આવશે, ટી એસ સ્ક્વેર બાય ટી બી સ્ક્વેર. એક્સ એ બરાબર છે એ એના છેદમાં બી, વર્ગને આ બાજુ લાવશો તો વર્ગમૂળ થશે એટલે ટી એના છેદમાં ટી બી ઇઝ ઇક્વલ ટુ રૂટ એ છેદમાં રૂટ બી. મીન્સ કે આવું લખી શકાય, રૂટ એ જેમ રૂટ બી. આવી ગયું સમયનો ગુણોત્તર મિત્રો, બરાબર. મુક્ત પતન માટે કાપેલું અંતર એ દળ ઉપર આધારિત નથી, એ સ્પષ્ટ છે આના ઉપરથી. તો સમયનો ગુણોત્તર આવી ગયો રૂટ એ જેમ રૂટ બી, ઓપ્શન સી જોઈ શકો છો, રૂટ એ જેમ રૂટ બી ઇઝ રાઈટ. ચલો મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ, રેડી છો ને એકદમ, હે, સાથે સાથે તમે જે જોઈ રહ્યા છો મિત્રો, જે રિફી ઈ લર્નિંગ હબની અંદર જે તમારા આ કોર્સિસ તમે જોઈ રહ્યા છો એને સતત તમે જોતા રહો. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે આગળ વધારીએ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન છે, બહુ ધ્યાનથી સાંભળજો, ધ્યાનથી રીડ કરજો એમસીક્યુઝ. એક વ્યક્તિ સુરેખ પથ પર પૂર્વ દિશામાં 2 કિલોમીટર, દક્ષિણ દિશામાં 3 કિલોમીટર અને ઉત્તર દિશામાં 6 કિલોમીટર અંતર ચાલે છે, તો વ્યક્તિનું સ્થાનાંતર જણાવો અને પથ લંબાઈ અનુક્રમે જણાવો.
પથ લંબાઈ તો કાપેલું અંતર એ તો તમે સ્પષ્ટ જોઈ શકો છો, બે ને ત્રણ પાંચ, પાંચ ને છ કેટલું થાય ભાઈ, છ ને પાંચ અગિયાર, અગિયાર કિલોમીટર છે. એટલે એ અંતર બે નંબર એક ઉપર આવે છે, બે નંબર, બે નંબર ઉપર અગિયાર ક્યાં છે, આ રહ્યું તો જવાબ આ જ આવતો હશે, જોતા જ ખબર પડી જાય એના ઉપરથી. આમાં તો એક જ ઓપ્શન છે, આ બધામાં બબે છે, પણ અંતર અગિયાર કિલોમીટર આવે એટલે પહેલું આવવું જોઈએ. તો એમ છતાં આપણે વેરીફાઈ કરી લઈએ, હે ને. તમારે શું કીધું છે, વ્યક્તિ પહેલાં બે કિલોમીટર દક્ષિણમાં ચાલે છે, પછી ત્રણ કિલોમીટર ઉત્તરમાં ચાલે છે, અને પછી છ કિલોમીટર ઉત્તરમાં, વચ્ચે ક્યાં આવ્યું છે, પહેલાં પૂર્વમાં છે બે કિલોમીટર. ચાલો પહેલાં દિશા નિરીક્ષણ કરી લઈએ, કેને તમારે ઉત્તર કહેવું અને કેને દક્ષિણ કહેવું. ઓકે, આવા બધા બહુ ક્વેશ્ચન આવશે બેટો, ચાલો, હે ને. તમારે કોને ઉત્તર કહેવું, કોને દક્ષિણ કહેવું, તમારે ડિસાઇડ કરવાનું છે. ચાલો, પૂર્વમાં આ ઈસ્ટ, આ વેસ્ટ, બરાબર ને, આ નોર્થ અને આ સાઉથ. ચાલો આનો ઉપયોગ કરીને મેળવો. એક વ્યક્તિ સુરેખ પથ પર પૂર્વ દિશામાં, પૂર્વ દિશામાં કેટલું અંતર કાપે છે, બે કિલોમીટર. ચાલો, પૂર્વ બે કિલોમીટર, પછી દક્ષિણમાં ત્રણ કિલોમીટર, અને ત્યાંથી ઉત્તર દિશામાં એટલે પાછું ઉપર જાય એટલે ત્રણ આ લઈ લ્યો અને ત્રણ આ લઈ લ્યો, બરોબર ને. પાછું એ આઈ ત્રણ, આ કઈ દિશા છે, આ દક્ષિણ, તો આ ઉત્તર જ હોય ને. એટલે ઉત્તર દિશામાં કાપેલું ટોટલ અંતર અહીંથી આટલું જોઈએ. અંતર તમને અહીંયા અલગ પેનથી આપણે રજૂ કરી દઈએ એટલે ખ્યાલ આવી જાય. તો દક્ષિણમાં ત્રણ, પૂર્વમાં બે કિલોમીટર. ચાલો, આ બિંદુ પ્રારંભિક બિંદુ હતું, ઓકે, એને તમે લઈ લો ઓ. ઓ પરથી તમે ક્યાં જાઓ છો, એ પર જાઓ છો. એ પરથી તમે અહીંયા બી પર જાઓ છો. બી પરથી તમે અહીંયા સી પર જાઓ છો, એવું માની લો. આ જે અંતર છે અહીંથી, આ એ છ કિલોમીટર છે આખું, રેડી. એટલે આ ત્રણ કિલોમીટર થાય, આ ત્રણ અને આ ત્રણ છ કિલોમીટર. ચાલો, થઈ ગયું. તો હવે શું કહે છે, વ્યક્તિનું સ્થાનાંતર. તો એ સ્થાનાંતર તો આ જ આવશે, રાઈટ, આ સ્થાનાંતર ગણવાનું છે. અને કાપેલું કુલ અંતર પેલા અને પાછું ઉપર જાય છે, રેડી. તો ચાલો, આકૃતિ પરથી પેલા તો સ્થાનાંતર મેળવવાનું છે. આકૃતિ પરથી સ્થાનાંતર કયું આવે, ઓસી મેળવવાનું છે. તો આ કાટકોણ ત્રિકોણ છે, જોઈ શકો છો, ત્રિકોણ ઓ એ સી માટે, રેડી, ઓસી સ્ક્વેર બરાબર ઓ એ સ્ક્વેર પ્લસ એસી સ્ક્વેર ઇઝ રાઈટ. ચાલો, તો ઓસી બરાબર અંડરરૂટ ઓ એ સ્ક્વેર પ્લસ એસી સ્ક્વેર. તો ઓસી ઇઝ ઇક્વલ ટુ, કિંમત મૂકી દો, ઓ થી એ અંતર કેટલું છે, બે, એટલે બે નો વર્ગ, અને એસી એટલે આ ત્રણ છે, ત્રણ નો વર્ગ. ઓસી ઇઝ ઇક્વલ ટુ ફોર પ્લસ નાઇન, તો ઓસી ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ થર્ટીન, રેડી. ચાલો, કિલોમીટર આવી ગયું, અંડરરૂટ રહેવા દીધું છે એટલે આવી ગયું. ચાલો, આવી ગયું સ્થાનાંતર. શું આવી ગયું, સ્થાનાંતર. હવે કાપેલું કુલ અંતર, કુલ અંતર આપણે લઈ લઈએ એક્સ ઇઝ ઇક્વલ ટુ ઓ પરથી એટલે ઓ એ પ્લસ એ પરથી બી એટલે એ બી પ્લસ બી સી,
રેડી, ચાલો ટુ પ્લસ થ્રી પ્લસ સિક્સ નવ ને બે અગિયાર, અગિયાર કિલોમીટર. ઓકે, તો આ બંનેને ભેગા કરી દો તો ઓપ્શન કયો દેખાય છે? એ હે ને, ઓપ્શન એ રૂટ થર્ટીન અને ઇલેવન. તો સ્થાનાંતર અને કાપેલું અંતર. મિત્રો, આપણે આ ટોપિકને અહીંયા પૂર્ણ કર્યો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ.